दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको एक रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। सौराष्ट्र ने एकमात्र स्कूल जिया ट्रस्टी तथा संचालक को डॉक्टर इंजीनियर तथा शिक्षक जे एवी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स कार्यक्षेत्र धोरण 5-10 11 12 साइंस एंड कॉमर्स दीकराओ अने दीकरीओ माटे ना उज्जवल भविष्य माटे वालीओनी पहली पसंदगी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स अही छे श्रेष्ठ शिक्षको द्वारा मर्यादित संख्या में विद्यार्थियों माटे भणतर अलग अलग साइंस लैब कॉम्प्यूटर लैब दीकराओ तथा दीकरीओ माटे अलग अलग हॉस्टेल साथ शुद्ध सात्विक भोजन नी व्यवस्था ट्रांसपोर्टेशन नी सुविधा जी तेमज नीट नी तैयारी स्कूल माज तो आती विशेष आप अपना बाड़क माटे शु इच्छो तो आजीज एडमिशन माटे संपर्क करो। यूनिट एक कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स खामद्रोण चौकड़ी जूनागढ़ बाईपास जूनागढ़। यूनिट बे मेन पोस्ट ऑफिस नी पाछड़ श्याम विद्यालय सरकारी गोडाउन पासे गांधी ग्राम जूनागढ़। चलो चैप्टर 3 सुरेख पथ पर गति। सुरेख पथ पर गति कोई पदार्थ गति में छे ત્યારે કહેવાય તો કોઈ સમયગાળામાં પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય એટલે કે સ્થાનાંતર અનુભવતો હોય એટલે ગતિ કરે છે અથવા તો કોઈ પદાર્થ પોતાના સ્થાનમાં અમુક સમયના ગાળે એ ફેરફાર અનુભવતો હોય એટલે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય। આ ગતિ એક પરિમાણિક હોઈ શકે, એક પરિમાણમાં ગતિ, દ્વિ પરિમાણમાં ગતિ અને ત્રિ પરિમાણમાં ગતિ। એક પરિમાણિક, દ્વિ પરિમાણિક અને ત્રિ પરિમાણિક તો કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય તો જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। 11 સાયન્સમાં મિત્રો આ ચેપ્ટર કાઇનેમેટિક્સનું ચેપ્ટર છે। કાઇનેમેટિક્સ કાઇનેમેટિક્સ એ ભૌતિક વિજ્ઞાનની શાખા છે। ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું વર્ણન કરવામાં આવી શાખાને કાઇનેમેટિક્સ કહેવાય। ફરીથી બોલું છું, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું વર્ણન કરવામાં આવે એ કાઇનેમેટિક્સ કહેવાય। કાઇનેમેટિક્સના ચેપ્ટર તમારા સિલેબસમાં ત્રીજું અને ચોથું છે, જ્યારે એના પછીનું પાંચમું અને છઠ્ઠું એ ડાયનેમિક્સના ચેપ્ટર છે। ડાયનેમિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિના કારણો તેમજ પદાર્થના ગુણધર્મો સહિતની ચર્ચા કરવામાં આવે એ ડાયનેમિક્સ, અને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સના સરવાળાને મિકેનિક્સ કહેવાય। મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર, એક ગતિશાસ્ત્ર કહેવાય, એક શુદ્ધ ગતિશાસ્ત્ર અને એક યંત્રશાસ્ત્ર। તો આ ગતિશાસ્ત્ર છે કાઇનેમેટિક્સ। તો કાઇનેમેટિક્સ ની અંદર એટલે કે સુરેખ પથ પર ગતિ ની અંદર મિત્રો તમારી પાઠ્યપુસ્તકના જે ટોટલ સિલેબસ છે એમાં પહેલું ચેપ્ટર છે ને તમારું જે ભૌતિક જગત એ ઇન્ફોર્મેશન ટેકનું છે, અને આમ 11-12 સાયન્સ ઉપરાંત કોલેજ લેવલ પૂરું થાય ત્યાં સુધીના બધું માહિતીમાં ઇન્વોલ્વ છે એટલે જરૂરી માહિતીમાંથી ખેંચવાની છે, બહુ નાનું ચેપ્ટર છે। બીજું આપણે એકમ અને માપન ભણી ગયા, લાસ્ટમાં સાર્થક અંકોનો પણ અભ્યાસ કર્યો છે, થોડાક એક્સ્ટ્રા દાખલા સાર્થક અંકોના હજી બાકી છે કારણ કે આપણે લેક્ચર જન્માષ્ટમી પહેલાં બંધ રાખેલા હતા તે દરમિયાન। તો સુરેખ પથ પર ગતિ, પછી સમતલમાં ગતિ, ગતિના નિયમો અને કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પાવર સોરી એ બે
डायनेमिक्स ना चक्र थशे। એટલે આપણે અહીંયા કાઇનેમેટિક્સ ની જ વાત કરી રહ્યા છે, જેને કહેવાય ગતિશાસ્ત્ર। તો ભૌતિક વિજ્ઞાન ની એવી શાખા કે જેમાં ગતિના કારણો ની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિ નું વર્ણન કરવામાં આવે, ભૌતિક વિજ્ઞાન ની આવી શાખા ને કાઇનેમેટિક્સ કહે છે। કાઇનેમેટિક્સ ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ સુરેખ પથ પર ગતિ। સુરેખ એટલે સીધા રસ્તા પર, એક રેખા પર પદાર્થની ગતિ। એમાં એક પરિમાણીય ગતિની વાત કરીએ તો કોઈ સમયગાળામાં ગતિ કરતા પદાર્થના એક જ પરિમાણ બદલતા હોય તો આવી ગતિને એક પરિમાણીય ગતિ કહેવાય। એક જ પરિમાણ બદલતા હોય એટલે કા માત્ર એક્સ અક્ષ પરની ગતિ હોય, કા માત્ર વાય અક્ષ પરની ગતિ હોય, કા માત્ર ઝેડ અક્ષ પરની ગતિ હોય। દાખલા તરીકે સુરેખ પથ ઉપર જતી કાર એક પરિમાણીય ગતિનું ઉદાહરણ છે। દાખલા તરીકે મુક્ત પતન કરતો પથ્થર અથવા પદાર્થ, મુક્ત પતન ક્યારે કહેવાય? તો કે કોઈ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં અમુક ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે ત્યારે આ પદાર્થની ગતિ મુક્ત પતનની ગતિ કહેવાય। કોઈ બાહ્ય બળની અસર વગર, કોઈ બાહ્ય બળ આવવાનું થતું નથી, બાહ્ય બળની અસર વગર કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી પડતો મૂકવામાં આવે આવી ગતિને મુક્ત પતનની અસર કહેવાય। તો એક પરિમાણમાં ગતિ ના સુધી ગતિ દરમિયાન સમય સાથે એક જ યામ બદલતો હોય, એટલે કે એના ઉદાહરણ છે સુરેખ પથ પર ગતિ, એટલે કે જેને કહેવાય આપણી સુરેખ પથ પર ગતિ કરતી કાર। બીજું ઉદાહરણ છે મુક્ત પતન કરતો પથ્થર અથવા પદાર્થ। વાત કરીએ દ્વિપરિમાણિક ગતિ, દ્વિપરિમાણિક ગતિ કોને કહેવાય? ગતિ દરમિયાન સમય સાથે પદાર્થના બે યામ બદલતા હોય આવા પદાર્થની ગતિને દ્વિપરિમાણિક ગતિ કહેવાય। દાખલા તરીકે સૂર્યની ફરતે પૃથ્વીની ગતિ, તમને એમ થાય એમાં ક્યાં દ્વિપરિમાણ? સૂર્ય છે, પૃથ્વી છે, સૂર્યની ફરતે પૃથ્વી આ રીતે લંબ વર્તુળાકાર માર્ગે ફરે છે, લંબ વર્તુળાકાર માર્ગે ફરે છે, પણ એ ભાગ છે સમતલની ગતિ કહેવાય, સમતલમાં ગતિ કહેવાય। દ્વિપરિમાણ એટલે સમતલ અને ત્રિપરિમાણ એટલે અવકાશમાં ગતિ। દ્વિપરિમાણનું ઉદાહરણ છે કેરમની કુકરીની ગતિ, કેરમની કુકરી જોજો, કેરમ બોર્ડ ઉપર તમે આમ મારો તો એના બે યામ બદલતા હોય, કેમ બે યામ? તો કે એક્સ વાય અથવા વાય ઝેડ અથવા ઝેડ એક્સ, તમારી પાસે ત્રિપરિમાણ પેલા કમ્પ્લીટ હોવું જોઈએ, એક્સ યામ, આ વાય યામ અને આ ઝેડ યામ, આ માત્ર એક પરિમાણ કહેવાય, આ માત્ર એક પરિમાણ, આ માત્ર એક પરિમાણ, પરિમાણમાં એટલે કે માત્ર એક્સ અક્ષમાં અથવા માત્ર વાય અક્ષમાં અથવા માત્ર ઝેડ અક્ષમાં સમય સાથે ફેરફાર થતો હોય તોય એક પરિમાણમાં ગતિ છે એમ કહેવાય। તો ગતિ દરમિયાન કોઈ પદાર્થ પોતાના એક જ યામમાં ફેરફાર કરતો હોય તો આવી ગતિને એક પરિમાણીય ગતિ કહેવાય। દાખલા તરીકે સુરેખ પથ પરની કાર, સુરેખ પથ પર ગતિ કરતી કાર। બીજું ઉદાહરણ આપું તો મુક્ત પતન કરતો પદાર્થ, આ બધા એક પરિમાણીય ગતિના ઉદાહરણ છે। દ્વિપરિમાણીય ગતિ, જો ગતિ દરમિયાન સમય સાથે પદાર્થ પોતાના બે યામ બદલતો હોય તો આવી ગતિને દ્વિપરિમાણીય ગતિ કહેવાય। બે યામ બદલતો હોય તો દ્વિપરિમાણીય, દાખલા તરીકે કેરમની કુકરીની ગતિ, કેરમની કુકરી છે ને એ તમે આમ મારો એટલે કેરમ બોર્ડ ઉપર બે યામ બદલશે, કયા બે યામ? તો કે સમતલમાં ગતિ ચાલુ છે, અત્યારે હું આ બોર્ડ વર્ક કરું છું, બોર્ડ વર્ક એ બે પરિમાણમાં ચાલશે, જો આ બોર્ડની આ એક્સ એક્સ છે, આ વાય એક્સ છે, પછી આમ ગમે તે એટલે અહીંયા દાખલા તરીકે કોઈ કીડી આમ ચાલતી હોય ને તો પણ એ દ્વિપરિમાણમાં ગતિ કહેવાય, ત્રિપરિમાણમાં ગતિ છે ને એને અવકાશમાં ગતિ કહેવાય। અને ત્રિપરિમાણમાં ગતિનું ઉદાહરણ છે બગીચામાં ઉડતું પતંગિયું, બગીચામાં પતંગિયું ઉડતું હોય તો બધી દિશાઓમાં એ અસ્તવ્યસ્ત ગતિ ચાલુ કરે,
બગીચામાં પતંગિયાની ગતિ તમે જરા જોવો કેવી હોય, વિચારો મગજમાં શાંતિથી વિચારો, દરેક દિશામાં અસ્ત વ્યસ્ત થઈ જાવ, બસ આ બધી દિશાઓ કવર કરે તો એ ત્રિપરિમાણીય ગતિ. વ્યાખ્યાવી ગતિ દરમિયાન સમય સાથે પદાર્થના ત્રણ યામ બદલાતા હોય તો ત્રિપરિમાણીય ગતિ, દ્વિપરિમાણીય ગતિમાં ગતિ દરમિયાન પદાર્થના સમય સાથે બે યામ બદલતા હોય તો દ્વિપરિમાણીય ગતિ, એક પરિમાણીય ગતિ મને કહેવાય. ગતિ દરમિયાન સમય સાથે પદાર્થનું એક જ યામ બદલતું હોય તો એક પરિમાણીય ગતિ. આમાં ઉદાહરણ શું આવ્યું? સુરેખ પથ પર ગતિ કરતી કાર. બીજું ઉદાહરણ શું આવ્યું? મુક્ત પતન કરતો પદાર્થ. દ્વિપરિમાણિક ગતિમાં ઉદાહરણ શું આવ્યું? કેરમની કુકરીની ગતિ, અથવા તો સૂર્યની ફરતે પૃથ્વીની ગતિ. ત્રિપરિમાણિક ગતિમાં ઉદાહરણ શું આવ્યું? અસ્ત વ્યસ્ત ગતિ કરતું પતંગિયું, બગીચામાં ઉઠતું પતંગિયું, અસ્ત વ્યસ્ત ગતિ માટે ત્રિપરિમાણિક. એટલે આ તમારી ઇન્ફોર્મેશન જોઈ લો. ચલો નેક્સ્ટ પોઈન્ટ જેની ચર્ચા કરશું આપણે, સ્થાન સ્થાનાંતર અને પથ લંબાઈ. કોને સ્થાન કહેવાય? ગતિ કરતા પદાર્થ અવલોકન કરવા માટે જે નિયત બિંદુ, નિયત બિંદુ અથવા તો નક્કી કરેલા બિંદુ કે સંદર્ભ બિંદુ, સંદર્ભ તરીકે તમે કોઈ સ્થિર બિંદુ સિલેક્ટ કરો, આ બિંદુને પદાર્થનું સ્થાન કહો. ફરીથી, ગતિ કરતા કોઈ પદાર્થનું અવલોકન કરવા માટે તમે કોઈ નિયત બિંદુ એટલે કે નક્કી કરેલું બિંદુ કે સંદર્ભ બિંદુ ને ધ્યાનમાં લ્યો, આ નિયત બિંદુ કે સંદર્ભ બિંદુ ને પદાર્થનું સ્થાન કહેવાય. પદાર્થનું સ્થાન એટલે પદાર્થ ક્યાં સ્થાને છે, ત્યાંથી ગતિની શરૂઆત આપણે વિચારીએ. હવે કોઈ સમયગાળા, કોઈ સમયગાળા પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય અથવા સ્થળાંતર કહેવાય. કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. પથ લંબાઈ, કોઈ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. કુલ અંતર અને આ પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે, બધી દિશામાં અંતર કરવાનું. જ્યારે સ્થાનાંતર છે ને એ સદિશ રાશિ, એ કોઈ એક દિશામાં હોય. તો સ્થાનાંતર એટલે કોઈ સમયગાળામાં પદાર્થનું સ્થાનમાં ફેરફાર થતો સ્થાન, અને પથ લંબાઈ કોઈ સમયગાળામાં પદાર્થ કાપેલું કુલ અંતર અથવા ગતિપથની કુલ લંબાઈ એટલે પથ લંબાઈ, પથ વ્યસ્ત. હવે આપણે આમાં સુરેખ પથ પર આપણે એક સંખ્યા રેખા વિચારી, આ છે એક્સ અક્ષ, આ એક્સ ડેશ છે, આ ઉદ્ગમ બિંદુ, અહીંયા અંતર મીટરમાં છે, અહીંયા અંતર મીટરમાં છે. તો આ છે 10, 20, 30 આંકડા તમે 2, 4, 6, 8 આવા લઈ લો. ભાઈ સમજવાનો સમય છે કે કોને સ્થાનાંતર કર્યું, કઈ રીતે પથ લંબાઈ, કઈ
अथवा तो कई रीते कुल अंतर पदार्थ कई रीते अपने नंबर वाइज सेट करिए। 10 20 30 ना गाड़ा 100 200 300 રાખીએ 50 100 150 આવા રાખી શકો તમારી ઈચ્છા। 10 20 30 40 50 60 70 डॉट 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 आ बाजू माइनस 10 माइनस 20 माइनस 30 माइनस 40 माइनस 50 माइनस 60 माइनस 70 डॉट 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 बिंदु ना नाम आपिए तो एबीसीडी नाम आपो पी क्यू आर एस नाम आपो એટલે આપણે સ્થાન સ્થાનાંતર મતલબ લઈ શકવું છે। આ બિંદુને એ નામ આપીએ એ અહીંયા બી આપીએ અહીંયા સી આપીએ અહીં ડી ઈ એફ અહીં નામ આપ્યું છે। જો એ બી સી ડી નો આપણે તો પી ક્યુ આર એસ તમે જે નામ આપો દવેત્રી નો આ સમજવાનું છે ભાઈ તાત્કાલિક સમજાઈ ગયું છે। હવે હું તમને કહું કે કોઈ પદાર્થ પહેલો બિંદુ કોઈ પદાર્થ એ થી બી થી સી થી એ થી બી થી સી થી પાછો બી પાછો એ બિંદુ એ આવે આ એનો રસ્તો થઈ ગયો એ બી સી બી અને એ કોઈ પદાર્થ આ માર્ગે ગતિ કરે તો સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ એની ગણતરી કરો। હવે સ્થાનને માનો કરો સ્થાન એ સમય સાથે બદલાતું ન હોય તો સ્થાન કહેવાય અને સમય સાથે બદલાઈ જાય સ્થાન સ્થાનાંતર એટલે શું તો કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં ફેરફાર સ્થાનમાં ફેરફાર એટલે શું તો કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ સ્થાનાંતરની વ્યાખ્યા આ છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો એ બિંદુથી બીથી સીથી બીથી પાછો એ બિંદુ આવે પ્રારંભમાં કેટલું હતું જીરો અંતિમે કેટલું આવ્યું જીરો અંતિમ સ્થાને જીરો પ્રારંભિક સ્થાને જીરો અને જીરોમાંથી જીરો જાય એટલે વહી જોઈએ જીરો આથી સ્થાનાંતરની વાત જ્યારે પથ લંબાઈની વાત કરીએ પથ લંબાઈ તો ક્યાંથી જવું છે મિત્રો એથી હાલો જોઈએ એથી પહેલાં બી બીથી સી સીથી ફરી પાછું બી બીથી પાછું એ આમ જઈ યુટર્ન મારી પાછો અહીં આવું છું એટલે ગણો 20 ને 20 40 ને 20 60 ને પાછા 20 80 તો પથ લંબાઈ એટલે 80 મીટર નીકળે
स्थानांतर जीरो मीटर, प्रथम भाग लेते हैं 80 मीटर ने आपरा नंबर को मानो भाई अने स्थानांतर जीरो छे। व्याख्या करना गुरु પછી આપણે જુદા જુદા રસ્તે વિચારીએ। આ તમારું લેવલ વન થયું। અહીં એમ કહેવા માંગુ છું કે પથ લંબાઈ હંમેશા ધન હોય અને પથ લંબાઈ સ્થાનાંતરથી મોટી। આ લેવલ એવું કહે છે, લેવલ બે શું કહે છે ચલો એક વગાડી જુઓ। તમને એમ કહું કે કોઈ પદાર્થ ક્યાંથી ગતિ કરે છે, એ થી ઈ અને ઈ થી એ થી ઈ પછી અહીંથી ઈ થી નામ આપી દઈએ એક મિનિટ એ થી એફ અને એફ થી ઈ એટલે એ ઈ એફ એ ઈ એફ ઈ માર્ગે ગતિ કરે તો માર્ગે ગતિ કરે તો સ્થાનાંતર કેટલું થાય। તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ થઈ સ્થાનાંતરની વ્યાખ્યા। એ ઈ એફ અન પાછો ઈ, અંતિમ ક્યાં આવ્યો ઈ બિંદુ, એટલે અંતિમ સ્થાન માઇનસ વીસ, પ્રારંભિક સ્થાન કેટલું એ એ એટલે કેટલા એથી શરૂઆત કરી જીરો છે, આમાંથી એટલા જાય એટલે માઇનસ વીસ મીટર। અને સ્થાનાંતર માઇનસમાં આવે બી બાજુ નહીં, માઇનસમાં આવે એનો મતલબ ડાબી બાજુ હોય, પ્લસ આવે તો જમણી બાજુ સ્થાનાંતર, એ રીતે વિચારો। હવે વાત કરીએ આ જ રીતે આ જ માર્ગે પથ લંબાઈની ગણતરી, પથ લંબાઈ અલુક્યા માટે એ ઈ એફ ઈ એ ઈ એફ અને હલગણો 20 20 40 પાછા 20 60 એટલે 60 મીટરની પથ લંબાઈ, પથ લંબાઈમાં કુલ અંતર ગણવાનું માઇનસ પ્લસ ગણવાના નથી। આમાંય માઇનસ થયું ને એટલે માઇનસ એટલે ઈ ડાબી બાજુ, પ્લસ હોય તો જમણી બાજુ, બાકી માઇનસ કેમ હોતું નથી, દિશા ચિહ્ન છે એનું। તમે કહો છો અહીંયા પથ લંબાઈ સ્થાનાંતરથી મોટી આવી અને ધન, અહીંયા પથ લંબાઈ સ્થાનાંતરથી મોટી છે અને ધન છે, અહીંયા જો એમ કહેવાય સ્થાનાંતર ઋણ હોઈ શકે, સ્થાનાંતર ઝીરો હોઈ શકે, અને હવે સ્થાનાંતર ધન હોય એવું ના। આ બીજો મુદ્દો થયો, હવે ત્રીજા મુદ્દાની ચર્ચા કરીએ। નંબર 3, આ નંબર 1, આ નંબર 2 હતો, હવે નંબર 3, કોઈ પદાર્થ એ થી બી થી સી, એ બી સી માર્ગે ગતિ કરે તો સ્થાનાંતર કેટલું, એ બી સી સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન
माइनस प्रारंभिक स्थान तमें जो कहो ए प्रारंभिक छे अने सी अंतिम छे तो अंतिम स्थान के लिए 40 प्रारंभिक स्थान के लिए 0 40 माइनस 0 के लिए 40 आ स्थानांतर थी स्थानांतर स्थान थी आवा पथ लंबाई की बात करिए आ वक्त એટલે આ માર્ગે પથ લંબાઈ કેટલી થઈ જો એ થી બી બી થી સી એટલે 20 ને બીજા 20 થી 40 તો આ ત્રણેય માહિતી એમ કહેવા માંગે છે કે સ્થાનાંતર સ્થિરો હોઈ શકે સ્થાનાંતર ધને હોઈ શકે અને સ્થાનાંતર ઋણે હોઈ શકે જ્યારે પથ લંબાઈ તો હંમેશા ધન જ હોય આ બધી બાબતોમાંથી જોવાનું રહ્યું અને પણ નોંધ સ્વરૂપે આપી દઉં એક નોંધ જોઈ લો નીચે જો અહીંયા નોંધ લખી દઉં છું સ્થાનાંતર ધન ક્યાં ગયું ધન ઋણ કે શૂન્ય હોય છે કે શૂન્ય હોઈ શકે જ્યારે પથ લંબાઈ જોઈ લો પથ લંબાઈ પણ અહીં લઈ લો અહીં લઈ લો એટલે પથ લંબાઈ હંમેશા ધન જ પથ લંબાઈ હંમેશા ધન જ સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય શકે જ્યારે પથ લંબાઈ હંમેશા ન આ એક માહિતી પણ જોઈ લેવાની છે વિચાર કરવાની છે તો આ દાખલા તરીકે તમે ગમે તે આપી શકો આ બાજુનું ધન પછી શૂન્ય ડાબી બાજુનું ઋણ ચલો આપણે ચર્ચા કરીએ સ્થાન વિરુદ્ધ સમયના આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અથવા એને કહેવાય એક્સ વિરુદ્ધ ટી નો એક્સ ટી આલેખ તો આપણી બે અક્ષો છે આ એક્સ અક્ષ આ વાય અક્ષ અહીંયા લઈએ આપણે સ્થાન જે મીટરમાં છે અહીં લઈ લઈએ સમય જે સેકન્ડમાં છે હવે સમય સાથે પદાર્થનું સ્થાન સરખા સમયમાં પદાર્થનું સ્થાન સરખું બદલતું હોય જો દાખલા તરીકે દર એક સેકન્ડમાં પદાર્થ 10 મીટરનું અંતર કાપતો હોય બીજી સેકન્ડે પાછો 10 મીટરનું ત્રીજી સેકન્ડે પાછો 10 મીટરનું આમ દર એક સેકન્ડે પદાર્થમાં 10 મીટરનું અંતરનો વધારો થતો હોય અથવા 10 મીટરનું સ્થાનાંતરનો વધારો થતો હોય તો શું કહી શકાય આ એક આ બે આ ત્રણ અને આ ઉગમબિંદુ ને જોતો રેખાખંડ આને કહેવાય ઢાળ ઢાળ એટલે ત્રાસા પણાનું તમને ઢાળ ઉપરથી પદાર્થની ગતિનો એક્સટીમાં પછી આવનારા સમયમાં વીટી વીટી એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને બાર સાયન્સ લેવલે પણ કેટલા આલેખો એ આની ઉપર આધારિત હોય એ તમને આવડી જશે હવે ખાસ તો સરખા સમયમાં પદાર્થનું સરખું સ્થાનાંતર થાય છે સ્થાનમાં ફેરફાર થાય સરખા સમયગાળામાં પદાર્થનું સ્થાનમાં ફેરફાર પણ સરખો થાય છે આપણે એવું જોયું
એટલે એનો ઢાળ કેવો છે, ત્યાં ઢાળ અચળ છે અને ઢાળ કહેવાય, અહીંયા કહેવાય ઢાળ અચળ છે. અને ઢાળ એટલે શું? તો કે ત્રાસાપણમાં. અને ઢાળની બીજી વ્યાખ્યા આપીએ તો ઢાળ એટલે વાયુયામના છેદમાં એક્સયામ, અથવા ઢાળ એટલે ટેન થીટા. એ કે કઈ સમજાવું નથી. જો આટલું ત્રાસુ છે અને કોઈ પણ જગ્યાએ તમારે ઢાળ સેટ કરવો હોય, આ ઢાળ કેટલો, એ ઢાળ ચેક કરવો હોય તો આને વાય એમ કહેવાય અને એક્સ એમ કહેવાય. બસ આ બે નો ગુણોત્તર લ્યો એટલે ઢાળ મળે, અથવા તો એ ખૂણો મળે એટલે એને થીટા પણ કહેવાય. કારણ કે વાય એમ એટલે સાબા સામેની બાજુ, એક્સયામ એટલે પાબા જેને પાસેની બાજુ કહો છો, અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લ્યો ને એટલે ટેન થીટા કહેવાય. ધારો કે ઢાળ જ ન હોય તો વાયયામ ન હોય ને એક્સયામ બધો હોય, એટલે અંશ જીરો હોય, છેદ ભલે ન હોય તો અંશ જીરો હોય એટલે ગુણોત્તર કેવો થાય, જીરો, એટલે ઢાળ જીરો. એ પણ આપણે ચર્ચા કરીશું. પહેલા ઢાળને સમજી લઈએ. એક્સ ટી આલેખ એટલે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. તો એક્સ ટી આલેખમાં ઢાળ અચળ, તો ઢાળને કીધું વાયયામના છેદમાં એક્સયામ, વાયયામ એટલે ડેલ્ટા એક્સ, અહીંથી આટલા ગાળાને ડેલ્ટા એક્સ, જ્યારે અહીંથી આટલા ગાળાને ડેલ્ટા ટી કહેવાય, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી અચળ. ઢાળ અચળ એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, જેને કહેવાય વેગ. કારણ કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો એટલે એ વેગ. આમાં મોટું સ્થાનાંતર ને મોટો સમયગાળો સરેરાશ કહેવાય. સૂક્ષ્મ સ્થાનાંતર અને સૂક્ષ્મ સમયગાળાનું ગુણોત્તર હોય તો એને તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ કહેવાય. ખાલી વેગ કહેતો ચાલે. તો ઢાળ અચળ એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા વી, સોરી ડેલ્ટા ટી, એને કહેવાય વી. કેવો? તો એ અચળ. ઢાળ અચળ તો વેગ અચળ. પાછો ઢાળ ધન છે અને ધન ઢાળ ધન ઢાળ ધન એટલે વેગ પણ ધન, અને વેગ ધન એટલે પદાર્થ ઉગમ બિંદુથી દૂર જઈ રહ્યું છે એમ. ઢાળ ધન તો વેગ ધન, અને આ વખતે પદાર્થ ઉગમ બિંદુથી દૂર જઈ રહ્યો છે. ઉગમ બિંદુ એટલે અહીંયા કહેવાય સંદર્ભ બિંદુ, અથવા તો એનું નામ કહેવાય પદાર્થનું સ્થાન. જીરો બિંદુથી શરૂઆત કરી ત્યારે સમય પણ જીરો હતો, પદાર્થનું સ્થાન પણ જીરો હતું. દર એક સેકન્ડે પદાર્થના સ્થાનમાં 10 મીટરનો શું થતો જાય છે? ફેરફાર. દર એક સેકન્ડે સ્થાનમાં 10 મીટરનો ફેરફાર આવતો જાય છે. તો 10 મીટર પ્રતિ એક સેકન્ડ એટલે વેગ ગણાય 10 મીટર પ્રતિ સેકન્ડ. આનો વેગ નક્કી કરવો હોય ગમે નથી પકડી લેવાનો, એ ગાળ ચેક કરી લેવાનો એટલે વેગ નક્કી થઈ જાય. બહુ નિરાકરણ જોવા એટલે એકદમ સમજાઈ જાય. કોઈ પણ જો ઢાળ આમ હોય ને તો કહેવાય ઢાળ જીરો છે, ઢાળ જ નથી જો. પછી આમ હોય તો કહેવાય ઢાળ ધન છે, આમ હોય તો કહેવાય ઢાળ ઋણ છે, પછી આમ વાપો ચૂકો હોય તો કહેવાય ઢાળ અનિયમિત છે, અને આમ સીધો હોય તો ઢાળ અનંત છે. હવે એ ચર્ચા ચાલુ. જો આ છે તમારો એક્સટી આલેખ,
ત્રીજી વાત કરીએ એક્સટ્રા લેખાઓ છે એનો ગાળો છે. ચોથી રીત કરીએ એક્સટ્રા લેખાઓ છે એનો ગાળો છે. પાંચમી રીત કરીએ એક્સટ્રા લેખાઓ છે જેનો ઢાળ જેવો છે. ઢાળ એટલે શું? ત્રાસા પણાનુમાં. અહીંયા ઢાળ કેવો દેખાય તમને? જરાય ત્રાસું નથી દેખાતું એટલે અહીં કેવાય ઢાળ નથી. કઈ ઢાળ શૂન્ય છે. અહીંયા કેવાય ઢાળ ફૂલ છે. ફૂલ એને કહેવાય અનંત છે. અનંત અથવા ઇન્ફિનિટી ખૂબ મોટો. અહીંયા કેવું છે? તો કહેવાય ઢાળ અનિયમિત છે. ઢાળ કેવું છે? અનિયમિત. અહીંયા જો ઢાળ ધન છે. અહીંયા ઢાળ ઋણ છે. એ કે ઢાળ એટલે હું અહીંયા લખી દઉં છું મિત્રો, ઢાળ એટલે ત્રાસાપણાનું માપ. ઢાળ ની બીજી વ્યાખ્યા હોય ઢાળ એટલે વાયમના છેદમાં એક્સયમ, અથવા ઢાળ એટલે બધી ઢાળની વ્યાખ્યાઓ છે ટેન થીટા. તમે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ઢાળ હોય રોડ ઉપર તમે જોયો ને, આમ ત્રાસું હોય રોડ, તો તમે એક્સ અક્ષથી કેટલો થીટા બનાવે છે એટલો એ ઢાળ છે. એક્સ અક્ષને પેરેલલ હોય એટલે કે એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ જીરો થાય, કોરોડા હોય. પછી આ ટેન થીટા અથવા વાયમના છેદમાં એક્સિયમ એ તો તમે અહીંયા જોઈને વિચારી શકો છો. જો આ રીતે તમારા બે યામો હોય એક્સિયમ અને વાયમ, હવે માં આવો ઢાળ હોય ઢાળ, તો એના માટે કેટલા ખૂણાનો બનેલો છે? પેલા તો એક્સ અક્ષ સાથે કેટલા ખૂણે વળેલો છે ઢાળ? આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ, તો એના આધારે અહીંયા બે પેટર્ન પડશે. આ થઈ જશે સામેની બાજુ થીટાની, આ થઈ જશે પાછળની બાજુ થીટાની, આ થઈ છે સામેની બાજુ થીટાની, આ થઈ પાછળની બાજુ. એટલે સાબાના છેદમાં બાબા, જેને આપણે ટેન થીટા પણ કહેવાય. ઢાળમાં બીજી વ્યાખ્યા છે વાયમના છેદમાં એક્સિયમ, એ પણ કહી શકાય. અને ઢાળ ન હોય તો ક્યાં પ્રોબ્લેમ છે? ઢાળ નથી. હવે વાત કરીએ કે તમારા એક્સટ્રા એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જેમાં ઢાળ ધન છે. ઢાળ ધન એટલે કહેવાય જેથી વેગ ધન. ઢાળ ધન છે કારણ કે એક્સટ્રા લેખનું ઢાળ એટલે શું? ફરીથી બોલો જે વાયમના છેદમાં એક્સ, અને આનો વાયમ કેટલો થાય? એટલે અને વાયમ જેને કહેવાય ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર, અને આને કહેવાય એક્સિયમ. એક્સિયમ કહેવાય ડેલ્ટા ટી, એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરો એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો થાય જેને કહેવાય વેગ.
સમજાય છે? તો ઢાળ ધન તો વેગ ધન. બીજો મુદ્દો ઢાળ નિયમિત. ઢાળ નિયમિત છે તો ઢાળ જાય વધતો નથી, એક સરખો જ ઢાળ છે તો કહેવાય વેગ નિયમિત છે. અને વેગ નિયમિત હોય એને કહેવાય નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ. પદાર્થનું એક્ષીય આલેખનો ઢાળ આવો હોય તો આવા પદાર્થની ગતિ નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ, ઇંગ્લિશમાં કહેવાય યુનિફોર્મ મોશન, એટલે કે અચળ વેગી ગતિ જોઈએ. આવી વાત ઢાળ ની થઈ. પછી ઢાળ ઋણ તો શું? તો ઢાળ ઋણ તો વેગ ઋણ. વેગ ઋણ તો ઉગમ બિંદુ તરફ આવે, આમાં કે ઉગમ બિંદુથી દૂર જાય છે. આમાં તો સમય સાથે બધા ઉગમ બિંદુથી દૂર જાય છે. આ રસ્તો નથી, સમય સાથે પદાર્થનું સ્થાન બદલી રહ્યું છે અને ઉગમ બિંદુથી દૂર જાય છે. આમાં સમય સાથે ઉગમ બિંદુ તરફ આવે છે. જો સમય આમાં જાય છે, પદાર્થ આમાં વધતું જાય છે. એટલે અહીંયા શું કહી શકાય કે ઢાળ ધન વેગ ધન નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ. આ વખતે પદાર્થ ઉગમ બિંદુથી દૂર જાય છે, ઉગમ બિંદુથી દૂર. આમાં હું ઢાળનું તો વેગનું, ઢાળ અચળ, ઢાળ અચળ તો વેગ અચળ, પછી પદાર્થ ઉગમ બિંદુ તરફ અને સમય જેમ વધે એને જો ઉગમ બિંદુ થી દૂર જાય છે. આ બે ચર્ચા આપણે અત્યારે જોઈ લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આ બધા ઢાળની ડીપમાં ચર્ચા ફરીથી કરીશું. અહીંયા સુધી જોઈ લો. આ પણ વાતને આવતા લેક્ચરમાં રિકોલમાં લઈ જશે. રેડી જોઈએ.